નગરપાલિકાએ ડ્રોન ટેકનોલોજીથી મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણ કરવા માટે પહેલ કરી છે. પાણી ભરાયેલા ખાબોચિયા તેમજ મચ્છરોના ઉદ્ભવ સ્થાનનો સર્વે કરી ડ્રોન કેમેરાથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. પ્રાઇમ યુએવી કંપનીની સાથે ડ્રોન ટેકનોલોજી સાથે હાથ મિલાવ્યા છે. આણંદ નગરપાલિકા એ ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા છે જેને ડ્રોન ટેકનોલોજીનો એઆઈ એમએલ બેઝ નવતર અભિગમ અપનાવ્યો છે, જેના દ્વારા સામાન્ય સિઝનની અંદર લીકેજ થઈ જતા પાણી તેમજ ચોમાસાની સાનુકૂળ હવાની અંદર મચ્છરજન્ય જે રોગો ઉત્પન્ન થાય છે એને કંટ્રોલ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ જનરલી ગ્રાઉન્ડમાં જતી હોય છે. પરંતુ એમને સર્વે કરવાની સાઇટો જેમ કે 6 ફૂટની દિવાલ પાછળ પડેલો કચરો, ખુલ્લા પાત્રો, દવા ઉપર ખુલ્લી ટાંકીઓ, ડમ્પિંગ સાઇટો, તળાવો અને મોટા ખાડાઓ, આ એવી જગ્યાઓ છે જ્યાં આગળ ગ્રાઉન્ડ ટીમ આસાનીથી એવી જગ્યાઓને શોધવી અને ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો બહુ જ મુશ્કેલ હોય છે. તો આવી જગ્યાએ અમારા ડ્રોન જે છે એ આણંદ નગરપાલિકા ત્યાં સ્પ્રે કરશે અને મચ્છરને લાર્વા ઈંડા મૂકે અને લાર્વા અવસ્થામાં જ એને નાબૂદ કરી દેવાનો, જેથી 7 થી 12 દિવસની અંદર એને કંટ્રોલ કરી શકાય અને મચ્છર પુખ્ત અવસ્થામાં પેદા થાય એના પહેલા જ એને કંટ્રોલ કરવામાં સફળતા મળે. આ એઆઈએમ ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આ વિષયમાં આણંદ નગરપાલિકાએ એક આ નવતર પ્રયાસ કર્યો છે. આજે નગરપાલિકાના પ્રમુખશ્રીને અને તેમની સમગ્ર ટીમને આજે હું અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું. ભવિષ્યમાં પણ આણંદની પ્રજાની સેવામાં આવા કામો કરતા રહે એવા આશીર્વાદ પણ પાઠવું છું.